ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બનેલા અમદાવાદમાં પહેલા કોરોનાના કેસ આંકડા અંગે સવાલો ઉઠ્યા હતા, જે બાદ હવે કોરોનાથી થતા મૃત્યુના આંકડા પણ મહાનગરપાલિકા તંત્ર છુપાવી રહ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. શું ખરેખર મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે, કે તંત્ર આ આંકડા છુપાવી રહ્યું છે, કે પછી કંઈક બીજું છે? અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા નિયંત્રણમાં છે, પરંતુ મે અને જૂન મહિના દરમિયાન કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ હતી. શહેરમાં કોરોનાકાળ દરમિયાન કેસ અને મૃત્યુના આંકડા અંગે સતત આક્ષેપો થતા રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સાચા આંકડા જાહેર નથી કરતું તેવી ફરિયાદો થઈ રહી છે. ત્યારે આંકડા પર નજર કરીએ તો મહાનગરપાલિકાની યાદી પ્રમાણે 30 જૂન સુધી અમદાવાદમાં કોરોનાથી 405 દર્દીના મૃત્યુ થયા, જ્યારે શહેરના 24 સ્મશાન ગૃહમાં 2020ના પ્રથમ મહિનામાં 6 મહિનાના 21,000 કરતા વધુ મૃત્યુ થયા, જેમાં મે માસમાં નોંધાયેલ મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે. શહેરના 24 સ્મશાન ગૃહોમાં જૂન 2020 સુધીના આંકડા પર નજર કરીએ તો જાન્યુઆરી મહિનામાં 3,335, ફેબ્રુઆરીમાં 2,933, માર્ચ મહિનામાં 2,685, એપ્રિલમાં 3,052, મે મહિનામાં 6,147, જ્યારે જૂનમાં 3,380 લોકોના મૃત્યુ થયા. શહેરમાં મે 2019માં 3,066 મરણ નોંધાયા હતા, જેની સામે મે 2020માં 7,128 મરણ નોંધાયા. 2019ના વર્ષમાં જાન્યુઆરીથી મે મહિના સુધી 5 મહિનામાં 17,123ના મૃત્યુ થયા હતા, જ્યારે 2020માં આ સમયગાળામાં 22,054 મૃત્યુ થયા હોવાની વિગતો મળી. એટલે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે 5,000 જેટલા વધુ મૃત્યુ થયા છે. ખાસ કરી માર્ચ મહિનામાં કોરોનાની એન્ટ્રી બાદ શહેરમાં વધેલા મૃત્યુના આંકડા મનપા તંત્ર પર થઈ રહેલા આક્ષેપોને સાચા ઠેરવી રહ્યું છે. જ્યારે કોરોનાના મરણની વાત આવે તો કોરોનાના અમદાવાદ શહેરની અંદર 1500 મરણ બતાવે છે અત્યાર સુધીમાં. એની સામે હું ખાલી એપ્રિલ મેનો આંકડો તમને કહું તો એપ્રિલ મેમાં 11,500 મરણ એપ્રિલ મેમાં થયા છે. બીજા મરણો 11,500 મરણ થયા છે કે જેમને કબ્રસ્તાનોમાં અને સ્મશાનોના બધાના આંકડા, સ્મશાન વાઇઝ આંકડાઓ મારી પાસે આવેલા અને અમદાવાદના 26 સ્મશાનના આંકડા મારી પાસે આવેલા, એ રીતે જોતા એપ્રિલ અને મે માં 2 મહિનામાં જ ખાલી 11,500 મરણ થયા છે. શહેરમાં કોરોના સિવાય અન્ય રોગોથી થયેલા મૃતકોની સંખ્યા ઓછી છે, જે પાછલા વર્ષના રેકોર્ડ પરથી સાબિત થાય છે. આ વાત પુરવાર કરે છે કે ટીએમસીના અધિકારીઓ પોતાની ઇજ્જત બચાવવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારથી લઈને આજ દિન સુધી અમદાવાદ શહેરમાં સેંકડો એવા મોત થયા છે, પરંતુ વાત કરીએ એપ્રિલ અને મે મહિનામાં તો શહેરમાં આવેલા જેટલા પણ સ્મશાન ગૃહો છે, જુદા ધર્મના જે કબ્રસ્તાન છે, તેનામાં જે પ્રમાણે દફનવિધિ થઈ છે અથવા તો અંતિમ ક્રિયા થઈ છે, તેના જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. અને તંત્રના જે કોરોના સંબંધી જે દાવા છે તેની સામે ખૂબ જ વિરોધાભાસ ઊભો કરે છે. પરંતુ જે રીતે છેલ્લા કેટલાય સમયથી મોતના આંકડામાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને ક્યાંક તંત્ર છુપાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે આ આંકડાને લઈને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના એક પણ અધિકારી છે કે જે કેમેરા સમક્ષ બોલવા કશું પણ તૈયાર નથી. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.